બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ. ગાંધીનગર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મનપાનો ચાર્જ હવેથી મેયર સંભાળશે તેવો મામલો સામે આવ્યો છે. મનપામાં મેયર હવેથી ચાર્જ સંભાળશે. ગાંધીનગર તરફથી મહત્વપૂર્ણ સમાચાર, નવા મેયર રીટા પટેલ પોતાનો ચાર્જ સંભાળશે. પ્રવીણ પટેલ પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાયા હતા, જેને લઈ અને નવા મેયરની નિમણૂક કરવામાં આવી. પક્ષ પલટો કરતા મામલો કોર્ટમાં ગયો હતો અને કેટલાય સમયથી મેયરનું કૂકડું ગુંજવાયેલું હતું, જેમાં નવા મેયરની નિમણૂક કરવામાં આવી છે. મનપાનો હવે ચાર્જ સંભાળશે. કોર્ટે પ્રવીણ પટેલને ક્લીન ચીટ આપી છે. પ્રવીણ પટેલનો નવા મેયર માટે રસ્તો સાફ થઈ ગયો છે. તો બીજી તરફ મેયર પ્રવીણ પટેલ થોડા સમય પહેલા પ્રવીણ પટેલ રાજીનામું આપ્યું હતું અને હવે મેયર પદ પર નવા મેયરને નિમવામાં આવ્યા છે. મનપામાં મેયર ચાર્જ સંભાળશે. નવા મેયર ચાર્જ સંભાળતા પહેલા તેમનો વિરોધ થયો હોવાનો મામલો પણ સામે આવ્યો છે. રીટા પટેલ નામના નવા મેયરની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરને આ અંગે રજૂઆત કરી છે. મેયરને નિમવામાં આવે તે પહેલા જ તેમનો વિરોધ પણ સામે આવ્યો છે. કોર્ટે પ્રવીણ પટેલને ક્લીન ચીટ આપી છે. પ્રવીણ પટેલનો નવા મેયર માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે. અરુણ, જણાવશો જે રીતે ગાંધીનગરમાં મેયરનું કોકડું ગુંજવાયું હતું, પ્રવીણ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ સમગ્ર મામલો જે ગુંજવાયેલો હતો, ત્યારે રીટા પટેલ નામના મેયરની નવી નિમણૂક કરવામાં આવી છે, શું છે અંગે વધુ માહિતી? એ ચોક્કસ રીતે કહી શકાય કે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર કે જે શહેરના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે, તેનો વિવાદ એને કે પ્રકારે ચાલુ રહે છે. હાલના તબક્કે જોઈએ તો જે રીતે પ્રવીણ પટેલ કે જે અગાઉ પૂર્વ મેયર રહી ચૂક્યા હતા અને પોતે સ્વેચ્છાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું, ને સમગ્રતઃ મામલો જે હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ નવા મેયર તરીકે જે રીતે રીટા પટેલની નિમણૂક કરવામાં આવી હતી, તેઓ આજે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળશે. પરંતુ આ અગાઉ જ પ્રથમ ગ્રાસે મક્ષિકાની પરિસ્થિતિ સર્જાઈ છે. વિપક્ષના આક્ષેપ મુજબ આ અંગે કોઈપણ સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. એટલું જ નહીં, આ અંગેની જે કાયદાકીય પ્રક્રિયા હોવી થવી જોઈએ તે પણ મ્યુનિસિપલ કમિશનર તરફથી કરવામાં આવી નથી. પરંતુ પરિણામે કહી શકાય કે હાલના તબક્કે તેઓ ચાર્જ સંભાળે તે પહેલાં જ મહાનગરપાલિકા કચેરી ખાતે હોબાળો વચ્યો છે અને વિપક્ષ અને શાસક પક્ષ આમને સામને આવી ગયા છે. એટલે એક રીતે કહી શકાય કે બંને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ છે. હવે જ્યારે તેઓ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળવાના છે, જે મેયર તરીકે જે નિયુક્તિ થઈ છે તેમાં ભાજપ તરફથી જે રીતે રીટા પટેલની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આનો ચોક્કસ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. પરિણામે કહી શકાય કે મહાનગરપાલિકામાં પ્રવીણ પટેલના રાજીનામા પછી પણ હજુ આ વિવાદ યથાવત રહ્યો છે. એટલે મેયર માટે હાલના તબક્કે કહી શકાય કે નવનિયુક્ત મેયર રીટા પટેલ માટે પ્રથમ ઘાસે મક્ષિકાની સ્થિતિ સર્જાઈ છે. જે બિલકુલ અરુણ, જે રીતે વાત કરવામાં આવે નવા મેયર જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે રીટા પટેલનું, તેમની સાથે જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પક્ષના લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવી શકે છે? ચોક્કસ રીતે કહેવાય કે કાયદાકીય પ્રક્રિયા જે હોવી જોઈએ તે રીટા પટેલના નામ અંગે ભાજપ તરફથી એટલે કે સત્તાધારી પક્ષ તરફથી કોઈપણ પ્રકારની કરવામાં આવી નથી તેવી વિપક્ષની રજૂઆત છે. સમગ્રતઃ રીતે જોઈએ તો ચોક્કસ રીતે આમાં સામાન્ય સભા બોલાવવાની હોય છે અને વિપક્ષનો મત પણ શું છે તે જાણવા માટેનો પ્રયાસ બંધારણીય દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે. બંધારણીય કાયદા પ્રમાણે મેયરની નિમણૂક જે બહુમતીથી કરવામાં આવે છે, કારણ કે મેયર એ સર્વપ્રથમ નાગરિક છે, મહાનગરપાલિકાનો પ્રથમ નાગરિક એ મેયર ગણવામાં આવે છે, ત્યારે સર્વસંમતિથી એટલે કે બહુમતીના જોરે આ મેયરની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારે આવી કોઈપણ ક્રિયા કર્યા વિના અને ખાસ કરીને જોઈએ તો સામાન્ય સભામાં પણ વિપક્ષનો મત લેવામાં આવે છે. આ પ્રક્રિયા કર્યા વિના મેયરની નિમણૂક કરવામાં આવી હોય એવો વિપક્ષનો આક્ષેપ છે અને પરિણામે સમગ્ર વિવાદ સર્જાયો છે. સત્તાવાર રીતે જોઈએ તો આજે તેમણે ચાર્જ સંભાળવાના છે. 11 વાગે તેઓ પોતાનો ચાર્જ સંભાળશે એવું જાહેર કરવામાં આવ્યું છે. પરિણામે વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરીને આ સૂર એ મ્યુનિસિપલ કમિશનર સુધી સમગ્ર મામલો લઈ જવામાં આવ્યો છે, ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે. જી, બિલકુલ અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ, કેટલા સમયથી મેયરનું કોકડું ગુંજવાયું હતું, ત્યારે નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. રીટાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે કોર્ટે પ્રવીણ પટેલને ક્લીન ચીટ આપી છે. પ્રવીણ પટેલનું નવા મેયર માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.